18 ફેબ્રુઆરીએ ગાંધી આશ્રમ ખાતે પાટીદારો ધરણા કરશે અને 25 ફેબ્રુઆરીએ સીએમ નિવાસ સ્થાનની બહાર પાટીદારો ધરણા કરશે. જો ધરણા કરતા ધરપકડ કરવામાં આવશે તો સુરતની જેમ કાર્યક્રમનો વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એસપીજી પ્રવક્તા પૂર્વીન પટેલનું કહેવું છે કે પાટીદાર સમાજની હજુ સુધી કોઈ જ માંગણી સંતોષાઈ નથી અને જેથી જ્યાં સુધી માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ધરણા ચાલુ રાખવામાં આવશે. વધુમાં કહ્યું કે સમાજની માંગ બાબતે સાથે મળી અને તેઓ લડાઈ લડશે. અમારી જે મુખ્ય માંગો હતી એમાંની અત્યાર સુધી જે 26/9ના રોજ સમાજના શ્રેષ્ઠીઓ સાથે અને અમારા આંદોલનકારી સંસ્થાઓ બંને એસપીજી અને પાસના તમામ કન્વીનરો સાથેની ગુજરાત સરકારના પ્રતિનિધિ મંડળ સાથે થઈ હતી એમાંની હજુ સુધી કોઈ એવી માંગ નથી કે જે સંતોષાઈ હોય અને એનો અમને પૂરેપૂરો વિશ્વાસ હોય.